राज्य में एवी पण शाळाओ आवेली छे के ज्यां जन्मजात मानसिक दिव्यांग बाळकोने म्यूजिक थेरापी थी तालीम आपवामां आवे छे, जे बाळको तालीम बाद सामान्य लोकोनी जेम समाजना लोकोनी साथे जीवन पसार करता थई गया छे, जे बीजू क्यांय नहीं परंतु गोहिलवाड़मां ज आ शाळा आवेली छे। ભાવનગરમાં અંકુર શાળામાં મ્યુઝિક થેરાપીની મદદથી જન્મજાત ખામી ધરાવતા માનસિક દિવ્યાંગ બાળકોને તાલીમ આપવામાં આવી રહી છે। તમામ પ્રકારના પ્રોગ્રામ અને મોડ્યુલની સાથે મ્યુઝિક થેરાપી એક કારગત માધ્યમ નીવડી રહી છે। મ્યુઝિક થેરાપીમાં રિધમ સાથે કાઉન્ટિંગ, કક્કો, સ્પીચ, કોન્સન્ટ્રેશનના પાઠ શીખવવામાં આવે છે। શાળામાં અન્ય તમામ વર્ગોમાં વિશિષ્ટ રીતે તાલીમ આપવાની સાથે સંગીતને તેમાં સામેલ કરવામાં આવે છે। બે જે પ્રકાર છે આ બાળકોને ખાસ, કે કાં તો એ અતિ ચંચળ છે, હાઈપર છે, અને કાં તો એ અપ્રવૃત્તિશીલ છે, તો એની બંને તકલીફોને આપણે મ્યુઝિક થેરાપીથી દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ। આટલા વર્ષોનો અમારો અનુભવ રહ્યો છે કે મ્યુઝિક થેરાપીથી ઘણા બાળકોમાં 2 વર્ષે કે ઘણા બાળકોમાં 2 અઠવાડિયે, પણ ઘણા બાળકોમાં 5 વર્ષે કે ઘણા બાળકોમાં 10 વર્ષે પણ પોઝિટિવ ફર્ક જોવા મળ્યો છે। તેના વાલીઓનું પણ આ બાબતે નોંધણી રહી છે કે બાળકમાં ઘણો બધો ફર્ક છે। બાળકોને વર્ષમાં 3 વખત મ્યુઝિક થેરાપી આપવામાં આવે છે અને ત્યારબાદ તેમનું મૂલ્યાંકન કરાય છે, જેમાં બાળકોમાં કેટલું ઇમ્પ્રુવમેન્ટ આવ્યું આ તમામ બાબતે નિરીક્ષણ થાય છે। આ સાથે બાળકોને આગળ શું શીખવવું હિતાવહ છે, કેટલો ટાઈમ આપવો પડશે, આ તમામ બાબતે પણ મૂલ્યાંકન કરી બાળકોને એ રીતે તાલીમ અપાય છે। ક્લાસમાં સંગીતના સાધનોને પારખવા, તેનો ઉપયોગ કરતા શીખવવા, ગીતના તાલ સાથે ગાવાની પણ તાલીમ આપવામાં આવે છે, જેમાં બાળકોને પણ આગળ જતા રસ પડતો જાય છે અને નવું નવું શીખવાની પણ તાલાવેલી જાગે છે। મહત્વનું છે કે શાળામાં બાળકોની પ્રવૃત્તિ જોતા તો તેમ લાગે કે આ બાળકો માનસિક દિવ્યાંગ છે જ નહીં, મસ્ત ગાતા, નાચતા, ચિત્રો દોરતા અને ભોજન કરતા તેઓ નજરે પડે છે, જેમાંથી અનેક બાળકો આજે દિવ્યાંગ શાળા છોડી સામાન્ય બાળકો જેવું જ જીવન જીવતા થયા છે। મયુર દવે, સંદેશ ન્યૂઝ, ભાવનગર।